ફરી એકવાર એક નવી ગવર્મેન્ટ જોબ લઈને આવી છું। આ વિડિયોમાં અમે તમને ભરતી વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું, જેવી કે પોસ્ટ વિશે, ક્વોલિફિકેશન વિશે, એજ કેટલી જોઈશે, એક્સપિરિયન્સ કેટલું હોવું જોઈએ, એપ્લાયની લાસ્ટ ડેટ અને કઈ રીતે એપ્લાય કરવું તેની સંપૂર્ણ માહિતી જણાવીશ। તો સંપૂર્ણ માહિતી મેળવવા વિડીયોના અંત સુધી બન્યા રહો। તો શરૂઆત કરીએ તો આજની આપણી જોબ રિક્વાયરમેન્ટ ઓએનજીસીની છે। ઓએનજીસી દ્વારા 3600 જગ્યાઓની ભરતી પડી છે, જેમાં વિવિધ જગ્યાઓની પોસ્ટ છે, જેમ કે નોર્થ સેક્ટરમાં 209 પોસ્ટ છે, જેમાં દહેરાદૂનમાં 159, દિલ્હીમાં 40, જોધપુરમાં 10 પોસ્ટ છે। બીજા ઉત્તરીય ક્ષેત્રમાં 305 પોસ્ટ છે, મુંબઈમાં 200, ગોવામાં 15, હજીરામાં 24। તેવી જ રીતે પશ્ચિમ ક્ષેત્રમાં 1434 પોસ્ટ છે, જેમાં કોમ્બેમાં 96 પોસ્ટ, વડોદરામાં 157, અંકલેશ્વરમાં 438, અમદાવાદમાં 387, મહેસાણામાં 356 અને તેવી જ રીતે પૂર્વીય ક્ષેત્રમાં 744 પોસ્ટ છે, જેમાં જોરહટમાં 110, સિલચરમાં 51, નજીરામાં અને શિવાસનગરમાં 583 પોસ્ટ છે। તેવી જ રીતે દક્ષિણ ક્ષેત્રમાં 694 પોસ્ટ છે, જેમાં ચેન્નઈમાં 50, કોકીનાડામાં 58, રાજમુંદ્રેમાં 353, કારકેલીમાં 233 પોસ્ટ છે, જ્યારે સેન્ટ્રલ સેક્ટરમાં અગરતલામાં 178 અને કોલકાતામાં 228 છે। આમ ટોટલ પોસ્ટ 3614 થઈ। તેવી જ રીતે તેમાં એજ લિમિટ 18-24 વર્ષની છે, તેમજ તેની ફીસ જોઈ લઈએ તો જનરલવાળાને 100 રૂપિયા, ઓબીસીને પણ 100 રૂપિયા, SC ST ના કંઈ પણ નથી અને EWS વાળાને 100 રૂપિયા ફી થશે। તેવી જ રીતે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 15/5/2022 છે, તેમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો એકાઉન્ટ એક્ઝિક્યુટિવમાં BCOM કરેલું હોવું જોઈએ, ઓફિસ આસિસ્ટન્ટમાં BA ની ડિગ્રી હોવી જોઈએ, સેક્ટરી આસિસ્ટન્ટમાં ટ્રેન્ડ સેન્ટ્રોગ્રાફી અથવા સેક્ટરી પ્રેન્ટિસમાં ITI કરેલું હોવું જોઈએ, કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટમાં કોપર ટ્રેન્ડમાં ITIની રિક્વાયરમેન્ટ છે, ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેન્ડમાં ITI, ઇલેક્ટ્રિશિયન ટ્રેન્ડમાં ITI, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકમાં ITI, ફિટરમાં ITI, ફિટરમાં ITI, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં ITI કરેલું હોવું જોઈએ, લેબોરેટરી આસિસ્ટન્ટમાં PCM અથવા PCB સાથે BSc લેબમાં કરેલું હોવું જોઈએ, ITI સહાયક વેપાર મશીનિસ્ટમાં ITI મિકેનિક ડીઝલમાં વેપારમાં ITI કરેલું હોવું જોઈએ, મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનમાં ITI કરેલું હોવું જોઈએ, મેડિકલ લેબોરેટરી ટેકનિશિયલ પેથોલોજીમાં ITI કરેલું હોવું જોઈએ, રેફ્રિજરેશન અને એર કન્ડિશનરમાં મિકેનિકમાં ITI કરેલું હોવું જોઈએ, સર્વેરમાં અને સર્વે ટ્રેન્ડમાં ITI કરેલું હોવું જોઈએ, વેલ્ડરમાં વેલ્ડરના વેપારમાં ITI કરેલું હોવું જોઈએ, સિવિલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, સરકાર તરફથી એન્જિનિયરિંગની સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ। સેલેરી જોઈએ તો સેલેરીમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસમાં BA, BCOM, BSc અને BBA વાળાને ₹9000 સેલેરી રહેશે, તેમજ ટ્રેન્ડ એપ્રેન્ટિસમાં 1 વર્ષ ITIમાં ₹7700 અને 2 વર્ષના ITIમાં ₹8050 સેલેરી રહેશે, અને ડિપ્લોમા એપ્રેન્ટિસમાં ડિપ્લોમામાં 8000 રહેશે। હવે વાત કરીએ એપ્લાય કઈ રીતે કરવું, તો રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે www.ongcapprentice.ongc.co.in પર 15/5/2022 પહેલાં એપ્લાય કરવાનું રહેશે। વધુ માહિતી મેળવવા માટે www.sarkariyojanabharti.com વેબસાઇટ પર વિઝિટ કરો। તો મિત્રો, આશા કરું છું કે તમને આ વિડીયો તથા
તેમાંની માહિતી ગમી હશે તો આવી ગવર્મેન્ટ જોબ અને યોજનાઓ વિશે જાણવા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.